मित्रों धोरण त्रण विषय पर्यावरण पाठ अग्यार आपणा वाहनों पाठनी समझूती मेळवशुं। आ पाठमां जुदा जुदा बधा वाहनोनी वात करवामां आवी छे, तो पेज नंबर 70 खोलीने राखो, आपणे समझूती मेळवशुं। वाँचो अने समझो। वेकेशनमां बधा फरवा जाय, कोई नजीकना स्थळोए जाय, कोई दूर जाय, कोई बसमां, रेलगाड़ीमां के विमानमां जाय। बीजी केटलीक रीते मुसाफरी थई शके छे। अहीं केटलाक छोकराओए तेमनी रजा अंगे वात करी छे। हवे वेकेशनमां बधा आपणे फरवा जता होईए छीए। कोई નજીકના સ્થળે જાય ફરવા, કોઈ દૂરના સ્થળે ફરવા જાય છે। અહીં કને છોકરાઓએ પોતાની રજા અંગેની વાત કરી છે। હવે અહીં કને જો તમે જોઈ શકો છો, ચિત્ર આપવામાં આવ્યું છે, બરાબર। હવે આગળ જોઈએ, એમાં શું કહે છે કે હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી। હવે આ છોકરી એવું કહે છે કે હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી। पहला अमे रेलवे स्टेशन जवा माटे बसनो उपयोग कर्यो। आ वक्ते अमने खूबज मजा आवी। अमे रेलगाड़ी में गया, जे भूगर्भ ना रस्ता पर चालती हती। अमने ए पण खबर नहती के गाड़ी अमारी उपरना रस्ता पर चालती हती। જો તમને અહીં કને જોઈ શકો છો કે અહીં નામ નથી લખ્યા, પરંતુ ચિત્રો આપેલા છે। હવે એ એમ કહે છે કે હું મારા કાકાના ઘરે ગઈ દિલ્હી, તો અમે રેલવે સ્ટેશન જવા માટે પહેલાં તો બસમાં ગયા। બસમાં ગયા ત્યારબાદ અમને ખૂબ મજા આવી। ત્યારબાદ અમે રેલગાડીમાં બેઠા, બુલેટ ટ્રેનમાં। એ ભૂગર્ભ રસ્તા પર ચાલતી હતી। અમને એ પણ ખબર ન પડી કે અમારી ગાડી અમારા ઉપરના રસ્તા ઉપર ચાલતી હતી। હવે ગાડી આપણે જોઈ શકીએ કે અમદાવાદ શહેરમાં ઉપર નીચે બંને બાજુ રસ્તા હોય, એ રીતે અહીં કને રસ્તો આપવામાં આવેલો છે। એ લોકોને એ ખબર નહોતી કે ગાડી નીચે હતી, એની ઉપર પણ બીજા બધા વાહનો ચાલતા હતા। હવે આગળ બીજો જોઈએ, અહીં કને ચિત્ર આપેલું છે આ છોકરાનું। હવે એ એવું કહે છે કે મારા ફૂઈના લગ્ન હતા, મારા ફૂઈના લગ્ન હતા, હું ઘણા સગા સંબંધીઓને મળ્યો, ખાવા પીવા અને રમવા માટે એ ખૂબ જ સરસ સમય હતો। હવે આના ફૂઈના લગ્ન છે, એ બધા સગા સંબંધીઓને મળ્યો, ખાવા પીવા અને રમવા માટે એને ખૂબ જ સરસ સમય હતો। મોટા ભાઈ અમેરિકાથી વિમાનમાં આવ્યા। આના મોટા ભાઈ છે એ અમેરિકામાં હતા અને એ અમેરિકાથી વિમાનમાં આવ્યા। તેઓ કેટલા દૂરથી આવ્યા? અમેરિકાથી આવ્યા છતાં અહીં એક દિવસમાં પહોંચી ગયા। અમેરિકાથી એના મોટા ભાઈ આવ્યા હતા ને એ એક દિવસમાં એ અહીં કને આવી ગયા। ફોઈ જ્યારે વિદાય જતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા। ફોઈ જ્યારે વિદાયનો સમય હતો, લગ્નનો સમય હતો, એ દરમિયાન એ ખૂબ જ સુંદર લાગતા હતા। હવે આગળ ચિત્ર આપેલું છે એક છોકરીનું। હું મારા નાની માને ત્યાં કેરલા ગઈ હતી। હવે આ છોકરી ગઈ હતી કેરલા, એના નાનીના ઘરે ગઈ હતી। ત્યાં બધે પાણી જોવા મળે છે। કેરલામાં શું જોવા મળે? પાણી। અમે સ્ટેશનેથી તેઓને ઘર સુધી પહોંચ્યા, બસ અને ગાડી લઈ શકતા હતા, તેને બદલે અમે તેઓને ઘરે જવા માટે હોડી લીધી। આ થોડું અનોખું લાગ્યું, પરંતુ ખૂબ જ મજા આવી। હવે કેરલામાં એના નાનીના ઘરે જવા માટે એ લોકો બસ અને ગાડીનો ઉપયોગ કરી શકતા હતા, તેની બદલે તેઓએ ઘરે જવા માટે શેનો ઉપયોગ કર્યો? હોડીનો ઉપયોગ કર્યો। આ એક અનોખું લાગ્યું, પરંતુ હોડીમાં બેસવાની એમને ખૂબ જ મજા આવી ગઈ। આગળ, અમે રજાઓમાં શિમલા ગયા। હવે
આ જે છોકરો છે અહીં કને ચિત્ર આપવામાં આવ્યું છે, એ રજાઓના દિવસોમાં એ ક્યાં જાય છે? શિમલા જાય છે. બસ ત્યાંના વાંકા ચૂકા રસ્તાઓથી પર્વત ઉપર જવા લાગી. શિમલાઓમાં રસ્તાઓ ખૂબ જ વાંકા ચૂકા હતા. જ્યારે અમે નીચે જોતા ત્યારે બહુ ડર લાગતો હતો. વાંકા ચૂકા રસ્તા ઉપર પર્વત ઉપરથી આખી બસ જતી હોય છે, એટલે બસમાં બેઠા હતા એ દરમિયાન એ લોકો નીચે જોયું ત્યારે એમને ખૂબ જ ડર લાગતો હતો. અમારે શિમલામાં ઘણું ચાલવાનું હતું. શિમલામાં ચાલવાનું ખૂબ જ હતું. મારા દાદી ખૂબ જ જલ્દી થાકી જતા હતા. હવે એના દાદીમાની ઉંમર ખૂબ જ હતી, એમના દાદીમાં એ ખૂબ જ થાકી જતા હતા. અમે દાદીને ઘોડા પર સવારી કરાવી. એમના દાદી થાકી ગયા એટલા માટે એમને ઘોડા પર સવારી કરાવી. હું ક્યારેય થાક્યો નહીં, અહીં ચાલવાનું મને ગમ્યું. હવે એ પોતે હતો એ થાક્યો નહીં અને એને ચાલવાની ખૂબ જ મજા આવી ગઈ. આગળ મારા માસી અને હું એક જ શહેરમાં રહીએ છીએ. હવે અહીં તમે ચિત્ર જોઈ શકો છો. આ અને એમના માસી એ એક જ શહેરમાં રહે છે. અમે ખૂબ જ નજીક રહીએ છીએ. જ્યારે પણ મારે એમના ઘરે જવું હોય તો હું ઝડપથી મારી સાયકલ લઈ ત્યાં પહોંચી જાઉં. ને માં અને છોટુએ નાનીના ઘરે પહોંચવા એ પણ સાયકલ લેવી પડતી હોય છે, એક મોટી બાઇસિકલ જેવી લેવી પડતી હોય છે. આગળ હું મારા મામાના ગામડે ગયો. આ એમના મામાના ઘરે જાય છે. મામાનું ઘર ગામડામાં હતું, ત્યાં કને જાય છે. રેલવે સ્ટેશનથી એમના ઘર તરફ કોઈ બસ જતી નથી. ગામડામાં રેલવે સ્ટેશન હોય ત્યાંથી એમના ઘર સુધી કોઈ પણ બસ જતી નહોતી, એટલે તેમને બળદગાડામાં ગયા. બળદગાડામાં બેસીને એમના મામાના ઘરે જાય છે. ગામડે જવાના રસ્તે અમે લીલાછમ ખેતર બાજુથી પસાર થયા. ગામડે જવામાં એ લોકો લીલાછમ ખેતરો વચ્ચે આવ્યા, ત્યાંથી એ લોકોનો રસ્તો પસાર થતો હતો. મને બળદોના ગળામાં બાંધેલી ઘંટડીઓનો અવાજ ખૂબ જ ગમ્યો. બળદગાડી હતી એમાં એ લોકો બેઠા હતા અને એ લોકોને બળદમાં જે બાંધેલી હતી ગળામાં ઘંટડીઓ, એ અવાજ એમને ખૂબ જ ગમ્યો. બાળમિત્રો, પાઠનું અચૂક વાંચન કરવાનું છે, બે વખત વાંચન કરવાનું છે તમને ઘરે બેસીને. અસ્તુ.